નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે સુરેખ સહસંબંધ ટૂંકા દાખલા રીત નંબર 3 એ પહોંચ્યા. જો આપે આની પહેલાના ટૂંકા દાખલાના વિડીયો ન જોયેલા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે, તો આપ પહેલા તે વિડીયો જોઈ લેજો. અને હા, આ વિડીયો પૂરું થાય તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ મેથડના દાખલાની PDF પણ આપેલી છે, જેથી આપ ઘરે બેઠા તેની પ્રેક્ટિસ કરી શકો. તો પ્રશ્ન આવે કે રીત નંબર ત્રણમાં શું નવું છે? તો રીત નંબર ત્રણનું સૌ પ્રથમ સૂત્ર જોઈએ તો R બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. મોટા ભાગે વિદ્યાર્થીઓના મગજમાં હોય છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. તે સાચું જ છે, પરંતુ જો રકમમાં જ ન આપેલું હોય તો તે જગ્યાએ વિદ્યાર્થી હેરાન થાય છે. તો ચાલો આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં રકમ આપેલી છે કે બે ચલ એક્સ અને વાય માટે એન બરાબર 10 છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણને 1650 આપેલા છે, એસ એક્સ સ્ક્વેર આપેલા છે 196 અને એસ વાય સ્ક્વેર આપેલા છે 225. તો એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો સૌ પ્રથમ પહેલું કામકાજ તો આપણા મગજમાં તો આવવું જોઈએ કે 196 એસ એક્સ સ્ક્વેર છે અને 225 એસ વાય સ્ક્વેર છે, તો તેના વર્ગમૂળ કાઢીએ. તો એસ એક્સ સ્ક્વેર છે આપણી પાસે 196, તો એસ એક્સ આપણને મળી જાય 14. તે જ રીતે એસ વાય સ્ક્વેર છે આપણી પાસે 225, તો એસ વાય મળી જાય આપણને 15. એટલે કે એસ એક્સ અને એસ વાય બંને મળી ગયા. તો બસ હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો અહીં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 1650, એન એટલે કે 10, એસ એક્સ એટલે કે 14 અને એસ વાય એટલે કે 15 છે. અહીં 00 ડિલીટ કરી નાખીએ તો ઉપર બચે 165. 14 × 15 એટલે 210. આ બંનેનો ભાગાકાર કરતા જવાબ આવે 0.7857 અથવા તો લગભગ 0.79 લખી શકાય. 0.7857 લખો તો પણ કશો વાંધો નથી, 0.79 લખો તો પણ કોઈ વાંધો નથી. બંને જવાબ જે છે એ આપણા સાચા જ પડે. ખાસ યાદ રાખવું જવાબ ઉપર બોક્સની નિશાની કરવી, કે જેના કારણે પરીક્ષકને તરત ધ્યાનમાં આવે. અને ખાસ યાદ રાખવું સૂત્ર R બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. આશા રાખું કે આ રીત આપને સમજાઈ ગઈ હશે. ધન્યવાદ. બોર્ડ રાખું છું તો આપ એનો સ્ક્રીનશોટ એક પાડી દેજો.